બચ્ચા હવે આપણે જે રીતે વાત થયેલી આ લેક્ચરની અંદર આપણે એકચ્યુઅલી સાત સમ છે એ કવર કરીશું. શાંતિથી સમજતા જજો તો બહુ વાંધો નહીં આવે. બને તો થોડાક હોમવર્કમાં પણ હું આપીશ જેથી તમને ક્લેરિટી આવે, કેમ કે આપણે ખાસા સમ ડિટેલમાં કર્યા છે, તમને ખબર તો પડશે જ. શરૂઆત કરીએ સૌથી પહેલા તો આ પહેલો પોઈન્ટ આપ્યો છે. તમે ઘણા બાળકો એવું કહેતા હોય કે ના ખબર પડી હોય તો એમના માટે બાળકો ખાસ કહી દઉં કે તમારે પ્રેક્ટિસની જરૂર છે. તમારે પહેલા લેક્ચરથી ધ્યાનથી જોશો તો ખબર પડશે જ, કેમ કે એક એક લેક્ચરનો એક એક પોઈન્ટ બહુ શાંતિથી ડિટેલમાં કવર કર્યો છે. દરેક લેક્ચર અડધો કલાકથી ઉપર કવર કરવાનો ટ્રાય કર્યો છે. આ ચેપ્ટરને બને એટલું ડિટેલમાં લેવાનો ટ્રાય કર્યો છે. કોઈ પોઈન્ટ બને ત્યાં સુધી છૂટે નહીં એ તમારી ખાસ તકેદારી મેં ધ્યાન રાખી છે. એક એક પોઈન્ટને મેં કરાયો છે એટલે હું માનીને ચાલું છું કે તમને ખબર પડી જશે. હસતા ચહેરા સાથે તમે કહેશો હા સર, તો પછી ઘરને ઘણો આનંદ થશે. શરૂઆત કરીએ તો વાય ઇઝ ઇક્વલ ટુ એક્સ સ્ક્વેર પ્લસ ટુ એક્સ પ્લસ વન એક્સ પ્લસ ટુ. તો સૌથી પહેલા તમે કહેશો સર અહીંયા લખી કાઢો જે આપેલું છે એની અંદર સૌથી પહેલા સીધું ઉપરવાળું યુ નીચેવાળું વી. તો અહીંયા તમે કહેશો સર એક્સ સ્ક્વેર પ્લસ ટુ એક્સ પ્લસ વન. તમે કહેશો સર રકમ તો લખો. સારું ચલો બચ્ચા, તો અહીંયા લખીએ એક્સ સ્ક્વેર પ્લસ ટુ એક્સ પ્લસ વન. અને બીજું તમે નીચે કહેશો સર એક્સ પ્લસ વન છેદમાં આપ્યું છે, યુ અને વી પરફેક્ટ રીતે સેટ થઈ જાય. શરૂઆત કરીએ બચ્ચા, તો અહીંયા આવશે ટુ એક્સ, અહીંયા લખશો ટુ, અહીંયા લખશો વન. આટલે સુધી ક્લિયર થવું જોઈએ. તો બચ્ચા આ પોઈન્ટ પતે એટલે તમે કહેશો સર આટલું તો ક્લિયર થઈ ગયું, આમાં કોઈ ડાઉટ છે નહીં. કેમ કે આનું કરીએ તો વન થઈ જાય, આનું ઝીરો થાય, આ એક વનનું ઝીરો, આ ટુ અને આ ટુ એક્સ થઈ જશે. હવે આટલી થોડીક આમાં હું છે ને સ્ટેપ થોડાક ફટાફટ લખીશ, ઇન ધ સેન્સ થોડુંક તમને સ્ટ્રાઇક થાય છે કે નહીં એ ધ્યાનથી જોજો. તો બચ્ચા સૌથી પહેલાં તમે કહેશો વી જે આપેલો છે એ એક્સ પ્લસ ટુ છે, યુ જે આપેલો છે એ તમે કહેશો સર યુ જે છે એ કેટલો છે, તો તમે કહેશો સર ટુ એક્સ પ્લસ ટુ. પહેલાં આ લખ્યું વી, પછી યુ લખ્યું, પછી તમે માઇનસની સાઇન. અહીંયા તમે કહેશો સર એક્સ સ્ક્વેર પ્લસ ટુ એક્સ પ્લસ વન, અને જે ડીવી ડીએક્સ છે એ વન છે. અને અહીંયા તમે કહેશો વી સ્ક્વેર જે આપેલું છે એ એક્સ પ્લસ ટુનો હોલ સ્ક્વેર. સૌથી પહેલાં શરૂઆત કરીએ તો આની અંદર એક્સને મલ્ટીપ્લાય કરવાના છે આની સાથે. તો તમે કહેશો સર ટુ એક્સ સ્ક્વેર, એક્સને આની સાથે થશે તો તમે કહેશો સર ટુ એક્સ, અહીંયાથી કરશો તો તમે કહેશો સર ફોર એક્સ, અને પછી છેલ્લે થશે ફોર. બરાબર બચ્ચા, એક સાથે ગુણો તો બધું એક જ રહેવાનું છે, એનું એજ પણ માઇનસની સાઇન સાથે, કેમ કે આગળ કૌંસ ખુલે એટલે. તો તમે કહેશો સર આ થઈ ગયું, અહીંયા એક્સ પ્લસ ટુનો હોલ સ્ક્વેર થઈ ગયો. જેવો આ પોઈન્ટ પૂરો થાય એટલે તમે કહેશો સર ટુ એક્સ સ્ક્વેર, અહીંયાથી એક્સ સ્ક્વેર તો ખાલી એક્સ સ્ક્વેર આવશે, આ ટુ એક્સ અને આ ટુ એક્સ પ્લસ થઈ જશે એટલે કે કટ થઈ જશે. તો તમે કહેશો પ્લસ ફોર એક્સ, અને આ ફોરના ફોર, તમે કહેશો ફોરના ફોર નહીં રહે સર, કેમ કે આ ચારમાંથી એક જશે તો ત્રણ, એક્સ પ્લસ ટુનો હોલ સ્ક્વેર. એની સાથે બચ્ચા તમારો આ પહેલો સમ પૂરો થઈ ગયો. નોટબુકમાં પ્રોપર ચેક નોટ કરીને લખી કાઢો. મેં ચેક કરી લીધો, આન્સર ટેલી થઈ ગયો બચ્ચા. ખાસ આની અંદર કરાવવાનું એક જ ઇન્ટેન્શન છે, તમને વધારે ક્લેરિટી આવે બચ્ચા. વ્યવસ્થિત નોટબુકમાં લખી કાઢો, પછી આપણે આગળ જઈએ. ચલો બચ્ચા, એક્સ્ટ્રા સમ નંબર ટુ તરફ આગળ વધીએ. તો એની અંદર તમે કહેશો સર એની અંદર એક્સ્ટ્રા સમ નંબર ટુમાં છે શું, તો આપેલું છે થ્રી એક્સ સ્ક્વેર. પછી તમે કહેશો સર આની અંદર આપ્યું છે માઇનસ વન, અને અહીંયા આપ્યું છે એક્સ સ્ક્વેર પ્લસ ટુ. ક્લિયર બચ્ચા? આ જે પોઈન્ટ આપો એટલે તમે કહેશો સર આની અંદર તો સિમ્પલી થ્રી એક્સ સ્ક્વેર માઇનસ વન, અહીંયા એક્સ સ્ક્વેર પ્લસ ટુ. આ જેવું પતે એટલે તમે કહેશો સર આની અંદર સિમ્પલી તમારે હવે કરવાનું છે ત્રણ દુ છ એક્સ, અને અહીંયા તમે કરશો માઇનસ કેટલા બોલો બચ્ચા ઝીરો, એટલે તમે કહેશો સર અહીંયા સિક્સ એક્સ થશે. ક્લિયર? જેવો આ પોઈન્ટ પૂરો થાય એટલે તમે કહેશો સર અહીંયા થઈ જશે ટુ એક્સ. ટુ એક્સ થાય એટલે તમારો આ પોઈન્ટ પૂરો. હવે વેલ્યુ પુટ કરીએ તો વી કેટલા છે, તો વી તમે કહેશો સર એક્સ સ્ક્વેર પ્લસ ટુ, અને ડીયુ ડીએક્સ જે થઈ જશે કેટલા, તો તમે કહેશો સર સિક્સ એક્સ. અહીંયા લઈ લઈએ યુ, તો થ્રી એક્સ સ્ક્વેર માઇનસ વન, અને ડીવી ડીએક્સ જે થઈ જશે ટુ એક્સ. વીની વાત કરીએ તો એક્સ સ્ક્વેર પ્લસ ટુનો હોલ સ્ક્વેર. આગળ જઈએ તો આને આની સાથે ગુણશો એટલે સિક્સ એક્સ ક્યુબ. છ ના છ સાથે ગુણાય, સગુણક એક છે એટલે એની સાથે ગુણાશે એટલે છ થશે. અહીંયા ક્યુબ છ દુ બાર એક્સ. અહીંયા ધ્યાન રાખજો બચ્ચા, અહીંયા પહેલાં બ્રેકેટમાં જ રાખીએ કેમ કે અહીંયા માઇનસ છે. ત્રણ દુ છ, અને આ એક સ્ક્વેર છે અહીંયા એક છે એટલે ત્રણ થઈ જશે, અને અહીંયા તમે કહેશો માઇનસ ટુ એક્સ. બ્રેકેટ ખુલવાની તૈયારી હવે, તો તમે કહેશો સર એક્સ સ્ક્વેર પ્લસ ટુ એક્સ હોલ સ્ક્વેર.
અહીંયા બ્રેકેટ ખુલે એટલે 6x³ + 12x - 6x³ + 2x, સોલ્વ કરો તો x² + 2² તો આ ક્યુબ ક્યુબ કટ થઈ જશે, અહીંયા થશે 14x અને અહીંયા થશે x² + 2² જેવો સમમાં સોલ્વ કરો એટલે તમારો આ એની સાથે છેલ્લું સ્ટેપ કહેવાય. શાંતિથી સમજો તો બહુ ઈઝી છે, ખાલી થોડાક સ્ટેપ ધ્યાન રાખવા પડે. એની સાથે બચ્ચા આપણો આ સમ પૂરો. હવે આગળ જઈશું સમ નંબર 3 તરફ. વ્યવસ્થિત નોટબુકમાં તું લખી કાઢો પછી આગળ જઈએ. તો બચ્ચા હવે લઈએ થર્ડ નંબરના સમમાં. સૌથી પહેલા તમે કહેશો y = x + 5 અને અહીંયા અપોનમાં તમે કહેશો કે સર અહીંયા લઈશું સૌથી પહેલા, અહીંયા તમે કહેશો કે સર x + 5. હવે x + 5 થોડું પ્રેઝન્ટેશન અલગ છે, જે રીતે આપણે લખ્યું એવું નથી. x + 5 અને અહીંયા અપોનમાં આપ્યું છે x + 2, આ પહેલું. અને બીજું બ્રેકેટમાં આપ્યું છે 3x, અહીંયા આખું વ્યવસ્થિત આપ્યું છે 3x + 7, અપોનમાં જે આપ્યું છે x² + 2x + 5. આની અંદર જેવો પોઈન્ટ પૂરો થાય એટલે ખાસ તમે કહેશો કે સર આની અંદરનો સૌથી પહેલો પોઈન્ટ અહીંયા લેવો પડે. અને આની સાથે કરીએ તો અહીંયા x² + 2, અહીંયા લખીશું x + 2, અહીંયા +5 અને અહીંયા લખાશે x + 2. હવે બચ્ચા આ સ્ટેપ તમને ખબર પડવી જોઈએ, આમાં કંઈ બહુ વાંધો ના આવે. સૌથી પહેલાં તમે કહેશો કે સર આની અંદર તમે લસા લીધો, અહીંયાથી લીધો, આની સાથે ગુણાકારમાં લીધું અને +5 કર્યું. હવે જો તમને આમાં લોચા પડતા હોય તો એનો મતલબ તમને આમાં બેઝિક ક્લિયર નથી બચ્ચા, આમાં સર હેલ્પફુલ નહીં થઈ શકે, એ ખાસ ધ્યાન રાખજો. અમુક વસ્તુ તમારે થોડીક લડત જાતે પણ આગળની લડવી પડશે. હું તમને કન્સેપ્ટ ક્લિયર કરાવી શકું બચ્ચા, પણ આ સિમ્પલ કન્સેપ્ટ છે. 3x + 7 અને અહીંયા તમે કહેશો કે સર અહીંયા લખશો અહીંયા x² + 2x + 5. તમે કહેશો કે સર શરૂઆત કરીએ તો આનું સ્ટેપ લખીએ તો અહીંયા કેટલા આવશે x² આની સાથે ગુણો તો, અને આની સાથે કરશો તો 2x + 5 અને અહીંયા x + 2 અને અહીંયા લખાશે 3x + 7 અને અહીંયા x² + 2x + 5. આની અંદર આખું આ સ્ટેપ આની સાથે કટ થઈ જશે. જેવું આ સ્ટેપ કટ થાય એટલે તમે કહેશો કે સર આટલું તો ક્લિયર થઈ ગયું, તો અહીંયા લખાશે 3x + 7 અને x + 2. હવે આ જેવું સ્ટેપ ક્લિયર થાય એટલે તમે કહી શકો કે તમારો આ કન્સેપ્ટ અહીંયા પૂરો તરફ થઈ ગયો છે. તો અહીંયા તમે કહેશો 3x + 7 અને આ થયું x + 2, તો અહીંયા લઈ લઈએ 3x + 7 અને અહીંયા x + 2. 3x એટલે તમે કહેશો કે સર આનું du dx જે કરશો એ કેટલું થશે, તો તમે કહેશો કે સર du dx અહીંયા થઈ જશે 3. du dx થઈ જશે કેટલા બચ્ચા? 3, ખાસ ધ્યાન રાખજો. અને dv dx એટલે અહીંયા થઈ જશે 1. જેવો આ પોઈન્ટ પૂરો થાય એટલે તમે કહેશો કે સર વેલ્યુ પુટ કરીએ તો આની અંદર v જે છે એ x + 2, du dx છે અહીંયા 3, u જે છે એ 3x + 7 અને dv dx એ બનશે 1. અહીંયા લઈએ v નો સ્ક્વેર x + 2² નો હોલ સ્ક્વેર. તો શરૂઆત કરીએ તો અહીંયા કરીશું 3x + 6, આની સાથે કરીએ તો 3x + 7, અહીં જગ્યાએ તમે કહેશો સર માઇનસ થશે અહીંયા x + 7. ધ્યાન રાખજો આ બ્રેકેટ ખુલે એટલે આ શું થઈ જશે? માઇનસ થઈ જશે. જેવો આ પોઈન્ટ પૂરો થાય એટલે અહીંયા આપણે લઈશું આ રીતે, અહીંયા તમે કહેશો કે સર આ 3x કટ થઈ જશે અને અહીંયા આપણે લઈશું 7માંથી 1 જાય એટલે કે 6 જાય, તો કહેશો -x x + 1 નો હોલ સ્ક્વેર. એની સાથે બચ્ચા આપણો આ થર્ડ નંબરનો સમ પણ પૂરો. તો વ્યવસ્થિત નોટબુક જોઈ લો, ક્લિયર કરી લો, આમાં કોઈ ડાઉટ હોવો જોઈએ નહીં. હવે બચ્ચા લઈએ ફોર્થ સમ. ફોર્થ સમ કમ્પેરેટિવલી બહુ ઈઝી લાગે છે, પણ લખીએ x + 1. અહીંયા તમે કહેશો કે સર રકમ છે x + 1 અને અહીંયા આપેલું છે x² + 1. આપણે થોડું ચેન્જ કરી નાખીએ એટલે લખવામાં કદાચ ભૂલ થઈ હોય તો x² + 1, બરાબર છે? ક્લિયર? ચલો હવે આગળ જઈએ. તો અહીંયા તમે કહેશો કે સર અહીંયા લખી કાઢી x² + 1, આનું ડિફરન્શિએશન 1 થશે ને આ 2x થશે. અહીંયા કોઈ ડાઉટ હોવો જોઈએ નહીં. જેવો આ પોઈન્ટ પૂરો થાય એટલે તમે કહેશો કે સર આટલો પોઈન્ટ તો અમને ક્લિયર છે, આમાં કોઈ વાંધો નથી. તો v ની વાત કરીએ તો બચ્ચા અહીંયા v જે છે x² + 1, u ની વાત કરીએ તો du dx જે છે 1 છે, u ની વાત કરો તો બચ્ચા x + 1 છે, dv dx છે અહીંયા 2x છે અને અપોનમાં લેશો v x² + 1 નો હોલ સ્ક્વેર. અહીંયા લખીશું x² + 1
અહીંયા માઈનસ એટલે તમે કહેશો કે સર 2x² + 2 અને x² + 1 નો હોલ સ્ક્વેર. આગળ જઈએ તો અહીંયા x² + 1 બ્રેકેટ ખુલી જશે તો 2x² - 2x. હવે સમજજો બચ્ચા, જેવો આ પોઈન્ટ પૂરો થાય અહીંયા તમે કહેશો કે સર અહીંયા 1 બધું બરાબર છે એટલે આ બધું પત્યું એટલે તમે કહેશો કે સર જો આમાં કેટલા આવશે તો અહીંયા તમે કહેશો કે સર અહીંયા x² જે માઇનસ માં તો અહીંયા તમે કહેશો -x² -2x + 1. આ બેને આપણે સોલ્વ કરી દીધું પહેલા, પછી આ +1 એમ લખ્યો ને અહીંયા આ લખ્યું x² + 1 હોલ સ્ક્વેર થશે. એની સાથે બચ્ચા આપણો આ સમ પૂરો. હવે આગળ જઈશું ફિફ્થ નંબરના સમ. ફિફ્થ હોમવર્કમાં કરજો, થર્ડ કરાવ હવે એક કરાવી દઉં પછી હું પેકઅપ કરી દઈશ. ચલો બચ્ચા, તો હવે સિક્સ નંબરનો લઈશું. આ બંને સમ મને એવું લાગે છે ફિફ્થ અને સેવન્થ તમે આરામથી કરી શકશો એટલે હોમવર્કમાં કરી નાખજો. હવે શરૂઆત કરીએ સિક્સ્થ છેલ્લો સમ. તો તમે કહેશો કે સર એની અંદર હવે એલસીએમ લેવો પડશે. પહેલા આપ્યું શું છે એ લખી કાઢીએ, 3 - 4x + 3. જેવું આ કરીએ એટલે તમે કહેશો એલસીએમ લેશો સર તો આ 3 સામે એટલે કે 3 ની જોડે મલ્ટીપ્લાયમાં x + 3 - 4 અને અપોનમાં લઈ લઈશું x + 3. જેવો આ પોઈન્ટ જઈએ આગળ આની સાથે કરશો એટલે 3x + 9 - 4 x + 3. આગળ જઈએ તો 3x + 5 x + 3. જેવું આ સ્ટેપ પૂરું થાય એટલે તમે કહેશો કે સર હવે આગળ જઈએ તો આની અંદર વેલ્યુ પુટ કરીએ 3x + 5 અને અહીંયા x + 3. ક્લિયર બચ્ચા? જેવો આ પોઈન્ટ પૂરો થાય એટલે તમે કહેશો કે સર આગળ જઈએ તો એની અંદરનામાં શું આવશે, તો આનું ડિફરન્શિએશન du / dx, તો અહીંયા તમે કહેશો 3 થશે અને અહીંયા 1. બસ, તો હવે આગળ જઈએ v ની વાત કરો તો x + 3, u કેટલો છે તો અહીંયા 3. u કેટલા લીધા બચ્ચા, તો તમે કહેશો 3x + 1, dv dx તમે કહેશો 1 અને v નો સ્ક્વેર એટલે x + 3 નો હોલ સ્ક્વેર. જેવું આગળ વધારો એટલે 3x + 9 અને આને આની સાથે કરો તો 3x - 5. આ બ્રેકેટ ખુલે એટલે ધ્યાન રાખજો ખાસ, એટલે જેવો આ પોઈન્ટ પૂરો થાય એટલે તમે કહેશો કે સર અહીંયા આવશે x + 3 નો હોલ સ્ક્વેર. તો આ તમે કહેશો 3 કટ, 9 માંથી 5 જાય તો વધશે 4 પ્લસમાં અને x + 3 નો હોલ સ્ક્વેર. એની સાથે બચ્ચા આપણે બધા સમ પૂરા થઈ ગયા પ્રોપર વેમાં. હવે સાતમો અને પાંચમો પ્રોપર કરજો. મળીએ નવા લેક્ચરમાં નવા એક ટોપિક સાથે. જો વિડીયો ગમ્યો હોય તો લાઇક શેર સબસ્ક્રાઇબ જરૂરથી કરજો. સ્ટેપ સમજીને કરજો તો બહુ વાંધો નહીં આવે, પ્રેક્ટિસ થોડીક કરજો બચ્ચા એટલે ક્લિયર થઈ જાય. મળીએ નવા લેક્ચરમાં નવા એક ટોપિક સાથે.